નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે મનુષ્યનું અંતઃસ્રાવી તંત્ર ઉપર જે એક બાયોલોજીનો ભાગ છે આના પહેલાં આપણે બે વિડીયો મૂક્યા છે જે મનુષ્યના પ્રજનન તંત્ર અને રુધિરા અભિસરણ તંત્ર ઉપર છે જેની અંદર મેં ખૂબ જ ડીપલી અને વ્યવસ્થિત સમજાવેલું છે તે બે લેક્ચર પછી આજે આપણે ડિસ્કસ કરવાના છે મનુષ્યનું અંતઃસ્રાવી તંત્ર ઉપર અંતઃસ્રાવી તંત્ર છે શું અંતઃસ્રાવ એટલે શું અને તેનાથી આપણા શરીરમાં શું બદલાવ થાય છે અંતઃસ્રાવ એક્ઝેક્ટલી છે શું તે બધું આપણે આજે આજના આ લેક્ચરમાં સમજીશું ફ્રેન્ડ્સ હું છું તુષાર નિકુમ અને તમે જોઈ રહ્યા છો ટાર્ગેટ વિથ તુષાર સર તો સ્ટાર્ટ કરીએ મનુષ્યનું તંત્ર ફ્રેન્ડ્સ મનુષ્યનું તંત્રમાં હું સૌથી પહેલાં તમને એ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે અંતઃસ્રાવ એટલે શું જ્યાં સુધી અંતઃસ્રાવ એટલે શું એ આપણને નહીં ખબર પડે ત્યાં સુધી આખું તંત્ર નહીં ખબર પડે એટલે સૌથી પહેલાં આપણે એ સમજવાનું છે કે અંતઃસ્રાવ એટલે શું તો ફ્રેન્ડ્સ આપણા શરીરમાં બે પ્રકારના સ્રાવ હોય છે એક અંતઃસ્રાવ અને એક બહિસ્રાવ તો અંતઃસ્રાવ એટલે એવો સ્રાવ કે જે આપણા શરીરમાં કોઈ એક જગ્યાએ નિર્માણ થાય અને સીધા આપણા રક્ત રક્ત સાથે મિશ્રિત થાય છે કોઈ એક જગ્યાએ નિર્માણ થાય છે કોઈ શરીરના પર્ટિક્યુલર અંગમાં નિર્માણ થાય અને ત્યાંથી નીકળીને આપણા સીધા રક્ત સાથે મિશ્રિત થાય અને એની અસર બતાવે છે એને કહેવાય છે અંતઃસ્રાવ અને બહિશ્રાવ એટલે એવા સ્રાવ કે જે આપણે જ્યારે પાચનતંત્રની પ્રક્રિયા ચાલતી હોય તો સંપૂર્ણ પાચનતંત્રની અંદર ખોરાક સાથે મિશ્ર થતા હોય અને પછી એની અસર બતાવતા હોય એને આપણે બહિસ્રાવ કહી શકાય તો આજે આપણે વાત કરીશું અંતઃસ્રાવની અને જે પણ ઇમ્પોર્ટન્ટ બહિશ્રાવ છે મેં તમને મનુષ્યના પાચનતંત્રમાં ઓલરેડી ભણાવ્યા છે જો એ લેક્ચર તમે નહીં જોયા હોય તો સૌથી પહેલાં જઈને તમે એ લેક્ચર જોઈ લેજો ઓકે ફ્રેન્ડ્સ અંતઃસ્રાવ એટલે શું બધાને ખબર પડી ગઈ હશે કે અંતઃસ્રાવ એટલે એવા સ્રાવ કે જે શરીરના એક કોઈ એક અંગમાં અમુક અંગ પર્ટિક્યુલર નિર્માણ થાય અને નિર્માણ થયા પછી સીધા આપણા રક્ત સાથે મિશ્રિત થાય તેને કહેવાય છે અંતઃસ્રાવ ફ્રેન્ડ્સ જે લોકો મારી ચેનલ ઉપર નવા છે પહેલીવાર મારી ચેનલ ઉપર આવ્યા છે અને ફર્સ્ટ ટાઈમ આ વિડીયો મારા જોતા હોય તો એવા લોકો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણે રેગ્યુલર અપડેટ જુએ છે રેગ્યુલર મારા વિડીયો જુએ છે તો તમારે જરૂરથી કમેન્ટ કરવાની છે તમારા અમૂલ્ય અભિપ્રાય મને આપવાના છે અને સાથે સાથે તમારે આને લાઈક પણ કરવાનું છે બરાબર ઓકે આગળ વાત કરીએ તો મનુષ્યના અંતઃસ્રાવી તંત્ર સમજતા પહેલાં આપણે આકૃતિ જોઈ લેશું કારણ કે અંતઃસ્રાવ જે સ્થાનેથી જે અંગમાંથી નીકળે છે એ અંગને અંતઃસ્રાવી ગ્રંથિ કહેવાય છે જે જગ્યાએથી અંતઃસ્રાવ નીકળે છે એ સ્થાનને કે એ અંગને અંતઃસ્રાવી ગ્રંથિ કહેવાય છે તો અંતઃસ્રાવી ગ્રંથિ કઈ કઈ છે અંતઃસ્રાવી ગ્રંથિઓ કઈ કઈ છે અને શરીરના કયા કયા ભાગમાં ગોઠવાયેલી છે તે આપણે સૌથી પહેલાં ખાસ સમજવાનું છે ઓકે તો સૌથી પહેલાં આપણે આકૃતિ જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ બધાને આકૃતિ દેખાય છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો એ પ્રમાણે મગજની અંદર એક ગ્રંથિ છે એનું નામ છે હાઈપોથેલોમસ હાઈપોથેલોમસની નીચે એક ગ્રંથિ આપણને દેખાય છે હાઇપોથેલોમસની નીચે જે ગ્રંથિ આપણને દેખાય છે તે છે પિચ્છુટરી ગ્રંથિ અને પિચ્છુટરી ગ્રંથિની નીચે આપણને જે ગ્રંથિ દેખાય છે તે છે પિનિયલ ગ્રંથિ એટલે મનુષ્યના મગજમાં હાઈપોથેલોમસ હાઈપોથેલોમસ નામની ગ્રંથિ આવેલી છે પિચ્છુટરી ગ્રંથિ આવેલી છે અને પિનિયલ ગ્રંથિ આવેલી છે એટલે મનુષ્યના મગજમાં કુલ ત્રણ ગ્રંથિઓ થઈ ગઈ હાઈપોથેલોમસ પિચ્ચુટરી અને પિનિયલ ગ્રંથિ એટલે પ્રશ્ન પૂછાય હાઇપોથેલોમસ ગ્રંથિ શરીરના કયા ભાગમાં આવેલી હોય તો હાઇપોથેલોમસ આ ગ્રંથિ મનુષ્યના મગજમાં આવેલી હોય છે પિનિયલ ગ્રંથિ પણ મનુષ્યના મગજમાં છે અને પિચ્છુટરી ગ્રંથિ પણ મનુષ્યના મગજમાં આવેલી છે ઓકે ફ્રેન્ડ્સ હવે આગળ વાત કરીએ તો પિચ્છુટરી ગ્રંથિ પણ આપણા માટે બે પ્રકારની છે એક અગ્રપિચ્છુટરી ગ્રંથિ અને પશ્ચ્ય પિચ્છુટરી ગ્રંથિ પણ આપણે આજના લેક્ચરમાં માત્ર પિચ્છુટરી ગ્રંથિ પરફેક્ટ પિચ્ચુટરી ગ્રંથિ સમજીશું એના બે ભાગ આપણે પાડવાના નથી પણ તમારે ખાસ યાદ રાખી દેવાનું છે કે અગ્રપિચુટરી ગ્રંથિ પણ અને પશ્ચ્ય પિચ્છુટરી ગ્રંથિ પણ આવે છે ઓકે ફ્રેન્ડ્સ તો થોડાક નીચેના ભાગમાં આપણે આવીએ એટલે મગજથી થોડાક નીચે આવીએ તો ગળાની અંદર વાત કરું તો ત્યાં આવેલી છે થાઇરોઇડ ગ્રંથિ અને થાઇરોઇડ ગ્રંથિની એક્ઝેટ નીચે આવેલી છે પેરાથાઇરોઇડ થાયરોઈડ ગ્રંથિ ફ્રેન્ડ્સ અત્યારે હું ખાલી તમને આકૃતિની અંદર ગ્રંથિઓ બતાવું છું માત્ર એનું સ્થાન ક્યાં છે હજુ સમજાવવાનું સ્ટાર્ટ કર્યું નથી ખૂબ જ ડીપલી આપણે અભ્યાસ કરવાના છે અને પૂરેપૂરો વિશ્વાસ રાખજો મારા ઉપર હું એક્ઝામમાં તમને સારામાં સારું અહીંયાથી કવર કરાવી દઈશ બરાબર ઓકે થોડાક ગળાથી નીચેના ભાગમાં આવો તો થાઇમસ ગ્રંથિ છે કઈ ગ્રંથિ છે ફ્રેન્ડ્સ ગળાથી થોડાક નીચેના ભાગમાં આવો તો થાઇમસ ગ્રંથિ છે હવે થોડાક નીચે આવશો તો ત્યાં છે એડ્રિનલ ગ્રંથિ જે આપણા જઠરની નીચે આવેલી હોય છે સોરી એડ્રીનલ ગ્રંથિ આ મૂત્રપિંડની ઉપર આવેલી હોય છે અને જે સ્વાદુપિંડ છે તે આવેલું હોય છે જઠરની નીચે હવે થોડાક નીચે આવશું તો આ જે આકૃતિ છે તે પુરુષ તંત્રની આકૃતિ બતાવેલી છે એટલે એની અંદર શુક્રપિંડ જોવા મળે છે અને જો આ આકૃતિ તંત્રની હોય તો શુક્રપિંડની જગ્યાએ અંડપિંડ હોય છે તો અંડપિંડ અને શુક્રપિંડ આ બંને જાતીય ગ્રંથિ છે બરાબર તો અંડપિંડ આ સ્ત્રીમાં હશે અને શુક્રપિંડ આ પુરુષોમાં હોય છે તો આટલી બધી ગ્રંથિઓનો આજે આપણે અભ્યાસ કરવાનો છે એનું સ્થાન તમે પહેલાં ધ્યાનથી જોઈ લો એટલે જ્યારે હું ભણાવતો હોઈશ ત્યારે તમને યાદ આવવું જોઈએ કે આ ગ્રંથિનું સ્થાન ક્યાં છે ઓકે ફ્રેન્ડ્સ તો સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર મનુષ્યનું મનુષ્યની અંતઃસ્રાવી ગ્રંથિઓ તો મનુષ્યની અંતરસ્રાવી ગ્રંથિમાં વાત કરીએ તો શરીરના વિવિધ અંગોના કાર્યોના સંકલન અને સહનિયમન સાથે સંકળાયેલું આ તંત્ર છે તો શરીરના વિવિધ અંગો અને કાર્યોના સંકલન અને સહનિયમન સાથે સંકળાયેલું આ તંત્ર શરીરના કાર્યો સાથે જોડાયેલું આ તંત્ર છે તો ક્યાંક ક્યાંક અંતસ્રાવી તંત્ર આ આપણા મનુષ્યના જે આપણે કાર્ય થાય છે દૈનંદિન આપણા જીવનમાં તો એના માટે ખૂબ જ જરૂરી છે એમ કહી શકાય અંતસ્રાવી તંત્ર સહનિયમન કરતું તંત્ર છે તેના દ્વારા સ્રાવ પણ વિશિષ્ટ રસાયણોને અંતઃસ્રાવ કહેવાય છે હવે અંત તંત્રમાંથી જે સ્રાવ ઉત્પન્ન થાય છે એને વિશિષ્ટ રસાયણોને અંતઃસ્રાવ કહેવાય છે મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે અંતઃસ્રાવિક ગ્રંથિમાંથી જે સ્રાવ નીકળે છે એને અંતઃસ્રાવ કહેવાય છે અને ફ્રેન્ડ્સ યાદ રાખવાનું છે આ એક પ્રકારનું રસાયણ છે શું છે આ ફ્રેન્ડ્સ એક પ્રકારનું રસાયણ હોય છે એક પ્રકારનું પ્રવાહી છે અંતસ્રાવી કોઈ નિશ્ચિત પ્રકારના કોષ દ્વારા જ ઉત્પન્ન થાય છે એટલે આપણે આકૃતિમાં જોઈ ગયા એ પ્રમાણે કોઈ નિશ્ચિત પ્રકારના કોષ દ્વારા જ ઉત્પન્ન થાય એટલે પિનિયલ ગ્રંથિ છે તો મગજમાં તો એ પિનિયલ ગ્રંથિ એક પ્રકારનો એક કોષ એ શરીરનો એક મોટો કોષ કહી શકાય અને તેમાંથી જ અંતસ્રાવ પણ નીકળે છે ઓકે હવે આગળ વાત કરીએ આકૃતિ તો આપણે જોઈ ગયા છે કમ્પ્લીટલી ક્યાં એનું સ્થાન છે ફરી એકવાર તમે ધ્યાનથી જોવું હોય તો તમે જોઈ શકો બરાબર આ લેક્ચરને પોઝ કરીને તમે આકૃતિને ધ્યાનથી જોઈ શકો છો ઓકે પિચ્યુટરી ગ્રંથિ પ્રથમ ગ્રંથિની વાત કરીએ તો પિચ્ચુટરી ગ્રંથિનું બીજું નામ છે પિયુષ ગ્રંથિ ખાસ યાદ રાખો પિચ્ચુટરી ગ્રંથિનું બીજું નામ છે શું છે પિયુષ ગ્રંથિ તરીકે પણ આને ઓળખવામાં આવે છે તે મગજના અગ્રભાગે આવેલી છે ફ્રેન્ડ્સ પિચ્ચુટરી ગ્રંથિ ક્યાં આવેલી હોય તે શરીરના મગજના અગ્ર ભાગે આવેલી છે આ ગ્રંથિને માસ્ટર ફ્રેન્ડ્સ અહીંયા ભૂલથી ગાંધી લખાઈ ગયું છે તો માફ કરજો અહીંયા માસ્ટર ગ્રંથિ આવશે તેને આ ગ્રંથિને શરીરની માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખાય છે કારણ કે તે શરીરની બધી જ ગ્રંથિઓનું નિયમન કરે છે ફ્રેન્ડ્સ પિચ્યુટરી ગ્રંથિ આ શરીરની બધી જ ગ્રંથિઓનું નિયમન કરે છે અને બધી જ ગ્રંથિઓનું નિયમન કરતી હોવાથી આ ગ્રંથિને પિચ્યુટરી ગ્રંથિ કહેવામાં આવે છે સોરી અને માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે છે અને સાથે સાથે પિચ્યુટરી ગ્રંથિ પણ કહેવાય છે આ ગ્રંથિમાંથી જીએચ હાર્મોન ઉત્પન્ન થાય છે ફ્રેન્ડ્સ આ ગ્રંથિમાંથી કયો હાર્મોન ઉત્પન્ન થાય છે તો જી એચ હાર્મોન ઉત્પન્ન થાય છે એની સાથે સાથે આ ગ્રંથિમાં ટીએસએચ હાર્મોન પણ ઉત્પન્ન થાય છે સાથે સાથે તમે નોટ લઈને બેસજો સાથે સાથે લખતા રહેજો ટીએસએચ હાર્મોન પણ ઉત્પન્ન થાય છે એમ એસ એચ હાર્મોન પણ ઉત્પન્ન થાય છે ફ્રેન્ડ્સ તમને કોઈપણ પ્રકારનો ડાઉટ હોય નહીં ખબર પડતી હોય કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તમને મને કોઈપણ પ્રકારે ચિંતા કર્યા વગર મને તમને કમેન્ટમાં પૂછવાનું છે એનો જવાબ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આપીશ આ ગ્રંથિ વિરાટ કાયતા અને વામનતા માટે જવાબદાર છે ફ્રેન્ડ્સ આ ગ્રંથિ વિરાટ કાયતા અને વામનતા માટે જવાબદાર છે વિરાટ કાયતા એટલે ખૂબ જ વધારે હાઈટ અને વામનતા એટલે ખૂબ જ ઓછી હાઈટ એટલે જીએચ હાર્મોનથી વિરાટ કાયતા અને વામનતાની ઉપર આપણો અસર પડે છે ફ્રેન્ડ્સ આગળ વાત કરીએ તો પિચ્યુટરી ગ્રંથિ પછી નેક્સ્ટ ગ્રંથિ છે પિનિયલ ગ્રંથિ એટલે મનુષ્યના મગજમાં એક પિચ્યુટરી ગ્રંથિ હતી બીજી છે પિનિયલ ગ્રંથિ આ ગ્રંથિ મનુષ્યના મગજમાં આવેલી હોય છે તે આપણે જોઈ ગયા હતા શરૂઆતમાં જોઈ ગયા હતા આ ગ્રંથિ નિષ્ક્રિય અવસ્થામાં હોય છે ફ્રેન્ડ્સ આ ગ્રંથિની એક ખાસિયત છે કે મનુષ્યની અંદર આ ગ્રંથિ નિષ્ક્રિય અવસ્થામાં હોય છે દેડકામાં આ ગ્રંથિ જાગૃત અવસ્થામાં હોય છે તેથી તે સમાધિમાં જઈ શકે છે એટલે એમ કહી શકાય કે પીનિયલ ગ્રંથિનો ઉપયોગ માત્ર સમાધિમાં જવા માટે થાય છે એટલે મનુષ્યની અંદર પિનિયલ ગ્રંથિ હોય છે બટ નિષ્ક્રિય અવસ્થામાં હોય છે જ્યારે દેડકાઓમાં આ ગ્રંથિ જાગૃત અવસ્થામાં હોય છે સક્રિય અવસ્થામાં હોય છે તેથી દેડકાઓ સમાધિમાં જઈ શકે છે ફ્રેન્ડ્સ આગળ વાત કરું તો આગળની ગ્રંથિ છે થાઇરોઇડ ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન આપણે જોઈ ગયા છે ગળાના ભાગમાં છે તેમાં થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખવાનું છે થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે થાઇરોક્સિન અંતસ્રાવ કાર્બોધિત પ્રોટીન અને ચરબીના ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે ફ્રેન્ડ્સ ખાસ થાઇરોઇડ ગ્રંથિમાંથી નીકળતો આ થાઇરોક્સિન અંતસ્રાવ પ્રોટીન ચરબીના ચયાપચયની ક્રિયાના દરનું નિયમન કરે છે બીજું આયોડીનના ઉણપથી આપણને ગોયટર નામનો રોગ થાય છે આ ગોયટર નામનો રોગ માત્ર આયોડીનના ઉણપથી થાય છે ખાસ યાદ રાખવાનો છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે આઈએમપી કહી શકાય ઘણીવાર પૂછાઈ ગયું છે અને આગળ પણ પૂછાઈ શકે છે બરાબર તો આયોડીનના ઉણપથી કયો રોગ થાય છે તો ગોયટર નામનો રોગ થાય છે આ ગોઇટર નામના રોગ એટલે શું તો થાઇરોઇડ ગ્રંથિ ઉપર જે સોજો આવે છે એને ગોયટર કહેવાય છે બરાબર તો આયોડિનના ઉણપથી થાય છે તો અહીંયા યાદ રાખવાનો છે સૌથી પહેલાં થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન ક્યાં છે તો ગળામાં બીજું થાઇરોક્સિન નામનો અંતસ્રાવ ઉત્પન્ન કરે છે થાઇરોઇડ ગ્રંથિ આ થાઇરોક્સિન નામનો અંતસ્રાવ ચયાપચયની ક્રિયા માટે જવાબદાર છે એટલે કાર્બોદિત પ્રોટીનને ચરબીનું ચયાપચયનું કામ કરે છે થાઇરોઇડ ગ્રંથિમાં તો નીકળતો થાઇરોક્સિન અંતઃસ્રાવ નેક્સ્ટ વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ગ્રંથિ છે પેરાથોઇરોઇડ ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિની એક્ઝેટ નીચે આવેલી છે પેરાથાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિનું પણ સ્થાન છે મનુષ્યના ગળાની અંદર આ ગ્રંથિની સંખ્યા ચાર જેટલી હોય છે ખાસ યાદ રાખવાનું છે આ ટોટલ કેટલી હશે તો આ ગ્રંથિની સંખ્યા ટોટલ ચાર જેટલી હોય છે બરાબર બીજું આ ગ્રંથિ મનુષ્યના ગળામાં આવેલી છે અને યાદ રાખો આ ગ્રંથિ તમને ખૂંપેલી અવસ્થામાં જોવા મળશે કેવી અવસ્થામાં જોવા મળશે મિત્રો ખૂંપેલી અવસ્થામાં ફોર એક્ઝામ્પલ ધારો કે આવો આપણો ગળો છે તો ગળાની અંદર આ ચાર કંઈક આવી રીતે તમને જોવા મળશે આવે તો ચાર ગ્રંથિઓ જોવા મળશે આ ગ્રંથિ મનુષ્યના ગળામાં આવેલી છે આ ગ્રંથિ મનુષ્યના શરીરનું કેલ્શિયમ અને ફેટનું પ્રમાણ જાળવી રાખે છે પેરાથોઇરાઇડ ગ્રંથિ મનુષ્યના શરીરનું કેલ્શિયમ અને ફેટનું પ્રમાણ જાળવી રાખે છે આપણે ખાસ યાદ રાખવાનું છે બરાબર ઓકે તો એકવાર આપણે રિવાઇઝ કરી દઈએ આપણે કઈ કઈ ગ્રંથિઓ જોઈ ગયા છે તો સૌથી પહેલાં આપણે વાત કરી હતી પિચ્યુટરી ગ્રંથિ જેને પિયુષ ગ્રંથ પણ કહેવાય માસ્ટર ગ્રંથિ તરીકે પણ ઓળખાય જીએચ હાર્મોન ઉત્પન્ન કરે ટીએસએચ હાર્મોન ઉત્પન્ન કરે એમએસએચ હાર્મોન ઉત્પન્ન કરે છે વિરાટ કાયતાને વામનતા માટે જવાબદાર છે ત્યારબાદ આપણે વાત કરી ગયા હતા પિનિયલ ગ્રંથિ એનું પણ સ્થાન મગજમાં છે મનુષ્યના શરીરમાં આ ગ્રંથિ નિષ્ક્રિય અવસ્થામાં હોય છે તેમજ દેડકામાં આ ગ્રંથી સક્રિય અવસ્થામાં હોય છે પછી આપણે વાત કરી ગયા થાઇરોઇડ ગ્રંથિની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતસરા ઉત્પન્ન કરે છે ચયાપચયની ક્રિયાના દરનું નિયમન કરે છે આયોડિનની ઉણપથી ઘોયટર નામનો રોગ થાય છે એટલે થાઇરોઇડ ઉપર એક પ્રકારનો સોજો આપણને જોવા મળે છે પેરાથાઈરોઇડ ગ્રંથિ ટોટલ ચાર પ્રકારની છે એનું સ્થાન પણ મનુષ્યના ગળામાં છે આપણા શરીરમાં કેલ્શિયમ અને ફેટનું પ્રમાણ જાળવી રાખવાનું કામ આ પેરાથાઇરોઇડ ગ્રંથિનું છે તો ફ્રેન્ડ્સ આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનો પાર્ટ ટુ જ્યારે હું બનાવીશ મનુષ્યના અંતશ્રાવી તંત્રનો ત્યારે આગળની ગ્રંથિઓની આપણે વાત કરીશ અહીંયા સુધીનો તમે ખાસ વાંચતા રહો ડેલી દરરોજનું અપડેટ તમને મળતું રહેશે દરરોજના વિડીયો જોતા રહો જે લોકો મારી ચેનલ ઉપર નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ જોડે આ માહિતી શેર કરો અને ખાસ કરીને તમારે જે પણ તમારી કમેન્ટ્સ છે જે પણ તમારા અભિપ્રાય છે એ નીચે મને જણાવો સત્યમેવ જયતે જય હિન્દ જય ભારત